नमस्कार मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण नौ ना गुजराती विषय ना गाला स्वाध्यायपोथीना पाठ नंबर 18 पगुम लघयते गिरिम जेनु संपूर्ण सॉल्यूशन आप आ वीडियो नी अंदर जोशो। अपने आ चैनल में धोरण नौ ना गाला स्वाध्यायपोथीना बधाज पाठना सॉल्यूशन ना वीडियो नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर मिली जैसे। चालो अपने शुरू करिए धोरण नौ ना गुजराती विषय ना गाला स्वाध्यायपोथीना पाठ नंबर 18 नू सॉल्यूशन। जो विद्यार्थी मित्रों धोरण नौ ना गुजराती विषय ना गाला स्वाध्यायपोथीना पाठ नंबर 18 नो वीडियो तमे तमारा मित्रों दोस्तों ने जरूर थी शेर करजो। जोईए आपणे तेमां प्रश्न नंबर 1। नीचेना प्रश्नों मुद्दासर उत्तर लखो। नंबर 1 अरुणिमानुं पात्रालेखन करो। तो अहीं तेमनो जवाब अमने અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો। ત્યાર પછી છે અહીં પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। નંબર 1 દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે। આ વાક્યને પગુમ લઘયતે ગિરિમ પાઠના આધારે સમજાવો જે તમને અહીં સમજાવી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છે નંબર 2 કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। નંબર 1 ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી। તો તેનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2 ઉપર છે કે અરુણિમાને લોકોએ પાગલ કેમ ગણી। નંબર 3 બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું। નંબર 4 અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો। નંબર 1 પગુમ લઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો જવાબ આવશે કે પગુમ લઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે। નંબર 2 તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લેશ આ વાક્ય અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે। તો આ વાક્યમાં અરુણિમાનો અડગતાનો ગુણ જોવા મળે છે। નંબર 3 માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે। તો જવાબ આવશે કે માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે। નંબર 4 અરુણિમાએ કયો સંકલ્પ કર્યો। તો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ। નંબર 5 લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી। તો જવાબ આવશે એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી। નંબર 6 અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી લાગે છે। તો કે અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો હતો તેના પરથી લાગે છે કે અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું। નંબર 7 અરુણિમાનું બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતનું શું પરિણામ આવ્યું। તો અરુણિમાની બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતથી અરુણિમા અનેરી હિંમત અને ઉત્સાહ વધ્યા। નંબર 8 બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા નહોતી। તો કે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોકો માટેની કે એનેસ્થેસિયાની વ્યવસ્થા નહોતી। નંબર 9 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી। તો કે 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી। નંબર 10 અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું। તો કે મજબૂત મનોબળ હિંમત અને સખત પરિશ્રમથી અરુણિમાએ એવરેસ્ટ સર કર્યું। ત્યાર પછી વ્યાકરણ જોઈએ તેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવો જોઈએ। નંબર 1માં આપેલું છે ડિસ્ટ્રિક્ટ
નંબર બે માં બ્રિટિશ, નંબર ત્રણ માં એનેસ્થેસિયા, નંબર ચાર સંકલ્પ શક્તિ, નંબર પાંચ પરિસ્થિતિ, નંબર છ ઓક્સિજન, નંબર સાત રાષ્ટ્રધ્વજ, નંબર આઠ જજુમતી. પ્રશ્ન નંબર બે, નીચેના શબ્દોમાંથી સ્વર વ્યંજનો છૂટા પાડો. તો જોઈએ નંબર એક ઈશ્વરીય, તો જવાબ આવશે ઈ વત્તા શ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા અ. ત્યાર પછી નંબર બે આર્થિક, આ વત્તા ર વત્તા થ વત્તા ઈ વત્તા ક વત્તા અ. નંબર ત્રણ કૃત્રિમ, તો ક વત્તા રૂ વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા મ વત્તા અ. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. જોઈએ નંબર એક, તેણે થોડી સ્વસ્થતા કેળવી, તો ભાવવાચક. નંબર બે, પર્વત ચડવા બધા એક સાથે નીકળતા, જાતિ વાચક. પ્રશ્ન નંબર ચાર, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખો. નંબર એક, આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી, તો તેમાં અનેક અપૂર્ણ સંખ્યાવાચક. નંબર બે, ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કરી, તો આઘાતજનક ગુણવાચક. નંબર ત્રણ, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, મારો સાર્વનામિક. પ્રશ્ન નંબર પાંચ, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. નંબર એક અર્ધભાનાવસ્થા, તો અર્ધભાન વત્તા અવસ્થા. નંબર બે પર્વતારોહણ, તો પર્વત વત્તા આરોહણ. નંબર ત્રણ દુર્ગમ, તો દૂર અથવા તો દૂર વત્તા ગમ. નંબર ચાર નિશ્ચય, તો નિહ વત્તા ચય. નંબર પાંચ વિકલ વત્તા અંગ, તો વિકલાંગ. નંબર છ પર્વત વત્તા આરોહક, તો પર્વતારોહક. નંબર સાત મન વત્તા બળ, મનોબળ. નંબર આઠ દુષ દૂર વત્તા ભાગ્ય, દુર્ભાગ્ય. નંબર નવ નિહસ વત્તા ફળ, નિષ્ફળ. પ્રશ્ન નંબર છ, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. નંબર એક બેહોશ, તો જવાબ આવશે બેભાન. નંબર બે સ્મરણ, તો યાદ. નંબર ત્રણ સારવાર, તો ઉપચાર. નંબર ચાર કૃત્રિમ, તો બનાવટી. નંબર પાંચ સોનેરી, તો સુવર્ણ. નંબર છ પરિશ્રમ, તો મહેનત. નંબર સાત ઈશ્વરીય, તો દિવ્ય. નંબર આઠ ભાગ્ય, તો નસીબ. નંબર નવ અભિનંદન, તો શાબાશી. નંબર દસ અપંગ, તો વિકલાંગ. પ્રશ્ન નંબર સાત, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. નંબર એક સમજાવવું, ધાતુને આવટ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો અંદર જવાબ આવશે સમજાવટ. નંબર બે લખવું, ધાતુને આણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો લખાણ. પ્રશ્ન નંબર આઠ, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. નંબર એક મે ભયંકર વેદના સહિત, તો જવાબ આવશે મે. નંબર બે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા, તેણે. નંબર ત્રણ તું ખાય છે શું, તો તું. નંબર ચાર પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પોતે. પ્રશ્ન નંબર નવ, નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. નંબર એક ખંડન કરવું, તો હૃદયો આપવો. નંબર બે માનવતા જાગી ઉઠવી, તો સહાનુભૂતિ થવી. નંબર ત્રણ મૃત્યુની ચાદર ઓઢીને સૂઈ જવું, તો મૃત્યુ પામવું. નંબર ચાર જીવનું જોખમ ખેડવું, તો સાહસ કરવું. પ્રશ્ન નંબર દસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નંબર એક મનમાં વિચારોની ગઢ મથલ, તો મનોમંથન. નંબર બે આંચકો લાગે તેવું આઘાત. નંબર ત્રણ રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો, રાષ્ટ્રધ્વજ. પ્રશ્ન નંબર અગિયાર સમાસ ઓળખવો. નંબર એક વેદનાભરી તત્પુરુષ સમાસ. નંબર બે રક્તદાન તત્પુરુષ સમાસ. નંબર ત્રણ રમતવીર તત્પુરુષ સમાસ. નંબર ચાર કરોડરજ્જુ તત્પુરુષ સમાસ. નંબર પાંચ સમાચાર પત્રો મધ્યમ પદલોપી સમાસ. નંબર છ આત્મહત્યા તત્પુરુષ સમાસ. નંબર સાત પર્વતારોહણ તત્પુરુષ સમાસ. નંબર આઠ મનોબળ તત્પુરુષ સમાસ. નંબર નવ સાહસવીર તત્પુરુષ સમાસ. નંબર દસ મનોમંથન મધ્યમ પદલોપી સમાસ અને તત્પુરુષ. નંબર અગિયાર જીવન ધ્યેય તત્પુરુષ સમાસ. નંબર બાર રાષ્ટ્રધ્વજ તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર બાર, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો આપો. નંબર એક વ્યવસ્થા અવ્યવસ્થા, હિંમત ના હિંમત, સ્મરણ તો વિસ્મરણ, અપંગ તો સાંગ, દુર્ગમ તો સુગમ, ઉત્સાહ તો નિરુત્સાહ, સલામત તો અસલામત, સફળતા તો નિષ્ફળ, દુર્ભાગ્ય તો સદભાગ્ય, કુદરતી તો કૃત્રિમ. પ્રશ્ન નંબર તેર, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પગ તો પુલ્લિંગ, વેદના સ્ત્રીલિંગ,
हाड़कूं नपुसकलिंग। दिशा स्त्रीलिंग। प्रश्न पुल्लिंग। शरीर नपुसकलिंग। कसोटी स्त्रीलिंग। प्रयत्न पुल्लिंग। प्रश्न नंबर 14 माग्या मुजब वाक्य बनाओ। नंबर 1 अरुणिमा ने सलाह मळती। कर्तरी वाक्य बनाओ। तेवो अरुणिमा ने सलाह आपता। नंबर 2 शेरपाए वीडियो शूटिंग कर्यु। प्रेरक वाक्य बनाओ। अरुणिमाए शेरपा पासे वीडियो शूटिंग कराव्यू। आगळ जोईए प्रश्न नंबर 15 वाक्य रूपांतर करो। नंबर 1 एनो डर साचो पड़ी शके तेम हतो। निषेध वाक्य बनाओ। एनो डर खोटो पड़ी शके तेम हतो। नंबर 2 पग वगरना माटे पर्वतारोहण शक्य न गणाय। विधि वाक्य बनाओ। तो के पग वगरना माटे पर्वतारोहण अशक्य गणाय। प्रश्न नंबर 16 नीचेना वाक्यना अलंकार ओळखाओ। नंबर 1 તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી। પ્રાસ સાંકળી। નંબર 2 સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે। રૂપક। નંબર 3 તેનું દરેક ડગલું જાણે પડકાર હતો। ઉત્પ્રેક્ષા। નંબર 4 છતાં પડતી ઉડતી રડતી ઝઝૂમતી તે નીચે આવી। પ્રાસ સાંકળી। પ્રશ્ન નંબર 17 નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્યો ઓળખાવો। નંબર 1 એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે। સાદું વાક્ય। નંબર 2 લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય। સંયુક્ત વાક્ય। નંબર 3 તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી। સંયુક્ત વાક્ય। નંબર 4 તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવા પડે છે। સંકુલ વાક્ય। પ્રશ્ન નંબર 18 નીચેના વાક્યોના કાળ ઓળખાવો। નંબર 1 તમે મારા ભલા માટે પગ કાપશો ને। ભવિષ્યકાળ। નંબર 2 અરુણિમાએ સામી લડત આપી। ભૂતકાળ। નંબર 3 હું પર્વતારોહણ કરીશ। ભવિષ્યકાળ। નંબર 4 રસ્તો આપોઆપ મળી જશે। ભવિષ્યકાળ। પ્રશ્ન નંબર 19 નીચે આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો। નંબર 1 અડગતા તો અ વત્તા ડગ વત્તા તા। નંબર 2 અસહાય અ વત્તા સહાય। નંબર 3 સ્વચ્છતા સ્વચ્છ વત્તા તા। નંબર 4 દુર્ગમ દૂર દૂષ વત્તા ગમ। નંબર 5 મૂંઝવણ મૂંઝવ વત્તા અણ। પ્રશ્ન નંબર 20 નીચેની કહેવતોનો અર્થ સમજાવો। નંબર 1 હિંમતે મરદા તો મદદે ખુદા। જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે। નંબર 2 ધારે તે પામે ઈચ્છા હોય તો મળે। તો ફરી આપણે મળીશું ધોરણ 9 ગુજરાતી વિષયના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 19 સંપૂર્ણ સોલ્યુશન સાથે। આપણે આ ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આ ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે।